વિરાદેશ મે પરદેશ થી ભડક બહિના પર દુખિયા રાયાવ મારી યુગ માયા રામજી નું જગત ઉપર નામ કાઢ્યું કરતે રામજી ભુવાના સોડા ઉડવા મોડ્યા ઓ પાવળિયા તો વિશ્વાસ થી એ દરિયા વણ હેડી પછી તો રામજી ના સુડા ઉડવા માંડ્યા અને રામજી જીભા બોલાને હડકભાઈ માતા પડ્યાવાની રે નહી. પછી તો વેલણા ઉપર વેલણા તેડવા આવે, પણ આ રામજી પેલા કોઈ બી તેડું આવે એટલે હડકભાઈ ના પારે પેલા દોઢ જુએ, એમાં ત્રણ ચપટી ભરે અને પાંચ પાંચ કણના ત્રણ વધાવવા સળંગ પડે અને એક ચપટી ભરે એમાં ચાર નું વેણ પડે. એમ કરીને ઓગણી કણનો વધાવો પૂરો થાય તો રામજી મને મારી હડકભાઈ ભેગી બેઠી કે ઘણી વખત ભુવા ગુંજામાં એ દોડલી એટલે ભુવા એકલા જઈએ, માતા ના જી હોય બસ કે છે ને ફલાણા ભાઈ ભુવાને ઉપાડીને ઘેર લાયા, પણ ઉપાડી ન જ લાવવાના. ચૌદ કણ નું એ વિરામે આ કલમ પડે એટલે રામજી ડગલું ભર, રામજી હેડ એટલે હડકભાઈ ભેળી હેડ પાવળિયા વધારજે પ્રભુ. પાવળિયા વઘરિયાને કો ડખો પડ્યો હોય ઘરિયાના કેશ કોરડથી પત્તા નહીં પાવળિયા વધારજે પ્રભુ. પાવળિયા આ વાઘરિયાનો કોઈ ડખો હોય ને તો જજીનો ન્યાય ન આલીએ, કે છેવટ પછી એમની નાત આવે એટલે જ્યાં આવો ડખો પડ્યો હોય અને પછી કઈ હાચી પતિ ઉપર જવું હોય તો કે ભાઈ હું વાળાથી રામજી ને લાવો અને રામજી આવે એટલે આમ હજારામાં માગ થઈ જાય કે રામજી ભૂવો આયા, રામજી ભૂવો આયા. એટલે વાઘરિયા તો રામજી ભૂવો ખાલી સાપરામ પગ પાડે તો મોટો લાવો હતો હું. એ રામજી ચોટે વેચમાં બેસી ને એ તેણ કલમ છૂટી નો ખાવળિયા તેણ કલમ માં ઉગણી કણ પૂરા થાય તો
બાપા એમ મન જો હડક ભાઈ આપો આપ બોલી ગાય જોતા પાવળિયા આ રમજી વાઘરી ફરતા બધા બેહી રમણ આમ ત્રણ ચપટીઓ ભરે પેલા સુટ્ટા નોખે અને વાઘરી ખૂબ આમ ઝીલી લે તો પાંચ પાંચ કણના ત્રણ વધાવવા પડી જાય અને આમ કઈ ચપટી ભાઈ નામ કઈ નામ નોખે ચારનું વેણ પડે એમ કરીને ઓગણી કરોડ પૂરા થાય એટલે સભામાં કોઈનાથી ઊંચું થઈને બોલાય નહીં અને ગમે એવું હાથ જૂઠ હોય તો વાઘરી થથરી જાય કે રામજીની અડક બીના હમ ખવાય નહી એ હડક ભાઈએ રામજી ભુવાને ખૂબ લાડ લડાયા પાવળિયા આખી સમાજમાં આ હડક ભાઈએ રામજીના એ નોમના સોડા ઉડાડ્યા વગાડજે પ્રભુ જાનાથ ભેળી થી ઓ રામજી ને મોણ તેડવા જાતું રામજી ભૂવો આવે એક બકરું લઈને સભામાં ઉભો રે અલ્યા હાચા હોય તો આ હડક મહિના હમ ખાઈને છૂટી જવાના પાવળિયા તેથી તમારી નાત ભેગી થઈ હોય અને ભૂવો આવન એક બકરું સભા ઊભું કરે કે લો લે હાચા હોય એટલે આ બકરા ઉપર હાથ મેલી હડક ભાઈના સોગન ખાઈને નીકળી જાઓ અને તે દાડે આ વાઘરિયાના ધોતિયાના શેડા નીકળી જતા એટલે કોઈ હમ ખાવા માટે તૈયાર ન થાય અને બે બુટ્ટો જાલીને એમ કે રામજી ભાઈ હવે હું ચોર છું પણ મને બચાવો એટલે રામજી પછી આગળ બહુ ડખો થવા દેતા નહોતા એ વાઘરિયાની નાતમાં રામજીનું એ મારી યોગ માયાએ નામ કાઢ્યું પાવળિયા રામજી ને હડક ભાઈ એ જીભા વાતો કરતી જોતા આ જીભના ટેરવે હડક ભાઈ માતા રામજી ને રામજી બોલે હડક ભાઈ પડાવવાની રહે નહીં એમ કરતા કરતા માતા માને પછી પડદે વાતો કરવા માંડી આમ આડો પડદો માં દેવાય ને પડદે રામજી એમ કે માં અમુક જગ્યાએ મારે જવાનું છે આનીમાં જસ મળવાનો હોય તો માતા કે ભાઈ રામજી જા અને ના પાડો તો પછી રામજી પાછો ડગલું ભરે નહીં આટલો ચરીવાળો વાઘરી હતો અત્યારે તમે બધા વાઘરી ચરી ચૂકી જશો સમજાક નહીં એટલે તમારા જોડી દેવ અત્યારે હાલ કઈ ઉભા રહ્યા નહી એમ કરતા કરતે ઘણો સમય વીતી જો આ નાતે બધી ભીળી થઈને એ રામજી ના ચેવો વાળા વચ્ચે વિરહોડા વચ્ચે સમાજ ભેળું થયું
મહાદેવના મંદિર નાથ રામજી ના જેવું ઓળિયા. આ સમાજ બધો બહુ નામ હતું એટલે ભેગા થયા, મારો રામજી જેવો ભૂવો અને આપણી નાથમાં આવો રામજી મોણા અને એને પ્રજા નહીં એટલે સમાજ ભેગું થઈને માધેવ બોલાવી અને કે ભાઈ રામજી તણ અમે આ ચાર દીકરા તને આલીએ અને પહેલાં વાઘરી દીકરા આવી રીતે લેતા હો લઈને મોટા કરતા માજીને લે કોઈ હાલે. એમાં એક દીકરો કુંભારનો આલ્યો, એક વણઝારાનો અને એક એક પારસી અને એક વાઘરી, એમ કે ચાર દીકરા રામજીને આ સમાજને હૂંપ્યા. આ સમાજના કહેવાથી ચારાને લઈ એ બાપા રામજી હું આડે આવ્યો. ઘરિયોનો એ વંશનો વધારો કર્યો. આવળિયા આ ચરણ લઈને આવ્યો અને મારી જોગમાયા બોલી કે હું ખૂબ વંશનો વધારો કર્યો રામજી, હવે તું ગભરાય નહીં. અને રામજી તો આઠ પણ બધી ઘડી હડકભાઈની સેવા કરતા હતા. એમ કરતે રામજી ભાંગ પગ પરગણામાં ગોધરાયા ગોધરા રહીને રામજી ધર પુણ્યમાં એ ચુવાળ બહુ ચેરના દર્શન જતા. પાવળિયા એક દાડો રામજી ઊંડો વર્તો કરીને ચેવું બોલ્યો, માં તું પડ દેવા તું કરશે પણ મને એ હરું ભરું દર્શન દેન. દાડે મારી જોગ માયા હડક ભાઈ ચેવું ઓ રામજી દીકરા હું પણ દે એ વાતો કરું છું એ બરાબર થાય. જો તને સન્મુખ મળવાયા હું તો એ વિરા મને તમે ઓળખજો નહીં. તેથી આ રામજીએ મનમાં વર્તો કર્યો, એ મારી હડકભાઈ માતા મારા મોહળની દેવી તું મને પડદે વાતો કરે છે, આટલા લાડ લડાવશે સભામાં, આટલી મારી ઇજ્જત પાઘરી સમાજમાં માગ થઈ જાય હું જઉં એટલે. પણ મારા મનમાં રામજીના એક વર્તો રહી જાય છે કે આવી મારી હડકભાઈ માતાને જો મને આપોઆપ દર્શન દે. એટલે માતા બોલી કે દીકરા હું જે તમને વજલ પડદે વાતો કરું છું એ સારું છે અને
રૂબરૂ જો હું મળવા આવું, રામજી તું ઓળખે નહીં. અને બેટા આ તો દેવના વેણ. કહેવત છે કે ફાળ ચૂકે વાંદરો અને સરોવર ચૂકે હંસ, વચન ચૂકે માનવી ને તૈણનો જતો રે વંશ. એટલે તું વેણને નહીં ઓળખી શકે. એ તિદાડે આ રામજી હળક ભઈને ચેવું કે છે, માં તું મળવા આવે એને હું રામજી નો ઓળખું તો એ મારા અવતાર ને અધિકાર છે. દાડે હડક ભાઈ માતા ચેવું કે છે, અલ્યા સમય આવશે એ દાડે રામજી એ હું તને મળ્યા બની રહ્યો નહીં. પ્રભુ પાવળિયામ કરતે કરતે ઘણો સમય વીતી જો, અને રામજીને માફો લઈને એ બહુચરાજી દર્શન કરવાનો સમય આવ્યો. પાવળિયા માતા કે છે તારી બહુ હઠ હોય તો જ્યાં સમય આવે ને કદી તને આપોઆપ બળવા ના આવું તો મારું હડક ભાઈ નું વેણ છે. આવું માતાએ અવાજ કર્યો. અને રામજી ને એમ અભિમાન હતો કે માં તને હું ના ઓળખું કે હારું દીકરા લ્યો. હવે રામજી દર પુણ્યમાં બહુચરાજી ચુમાળ ચોકની દેવીના દર્શન કરવા જાય એટલે માફો લઈ અને વાઘરણ ને બિહારી છે અને રામજી ને અકળ્યા. રામજી ના સોડા ઓડી રહેલા હો, ગમે કોઈ વાઘરી નામ લે કે રામજી ભગવાન ઓળખું એટલે એને પથારી બીજું ત્રીજું બધું મળી જાય. એ પાવળિયા ભળકન એ દાડ પુણ્યમનો દાડો હતો. આ ચૈત્ર મહિના ના ધૂમધૂમ તાપમાં રામજી નો રણ વચ્ચે આવ્યો. દાડ મારી હડક ભાઈએ મળવાનો મોકલી તો પાવળિયા વધારે પાવળિયા. તે દાડે બરાબર ઉનાળાનો ચૈત્ર પૂનમનો દાડો અને ત્રણ એક ગૌનો પટ્ટ વચ્ચી જંગલમાં આવ્યો. એવામાં ખરા બપોરનો દોઢેક વાજ્યો છે. ખેર ના અંગારા પડે એવો તાપ પડી રહ્યો છે. રામજી ભુવાનો માફો હાંડ્યો જાય છે. અને તેથી મારી જોગ માયા હડક ભાઈએ વિચાર્યું કે હવે આજ મળવાનું મોખ છે આનો, છે લાય હું મળવા જઉં. એ તે દાડે મારી જોગ માયા જેવું કોમ કર્યું પાવળિયા એ માથા પોટલું લઈને વચમાં મળી. એવામાં રામજી
ધડમાયું મારી યુગ માયા ભુવન જેવું કે છે પવળિયા વગાડજે પવળિયા. તે દાડે ત્રણ ઘઉં નો પટ વચ્ચે આવ્યો અને 60 વર્ષની ડોશી બની આખા શરીર મોશો બમણે છે અને માથે એક ગાભાનું પોટકું છે, જટિયા આમ છૂટા વેલાઈ જ્યાં છે, હાથમાં શેકણીની ડાભડી છે અને મારી જોગ માયાઓ ચીલા ઉપર ઊભી છે અને ભુવાજીનો રથ આવ્યો. મારી જોગ માયા કહે છે, ભાઈ અરે અરે ત્રસે મારો જીવ જાય છે અને મારા વીરા આ હોમાં ગામ સુધી મને બિહાર છે, હું 60 વર્ષની ઉંમરની ડોશી અને તે દી મહાપુરુષો કહે છે ને અહંકાર એ ભગવાનનો ખોરાક છે. તેથી આ રામજી ભૂવો સમય જેને પલટાવે છે અને સમય ભૂલવાડે છે. આ રામજી ભૂવો આ ડોશીબાનના સ્વરૂપમાં માતા છે પણ એને શું કહેશે? એ ડોશી તમને ચામ ખબર પડતી નહીં, આ તો હુવાળાનો રામજી એ ભુવાનો માફો છે. મારે મેલું ચોખું ઘણું પાળવું પડે છે, તમને બિહારું તો મારો માફો વટ લઈ જાય પાવળિયા વગાડજે. જોઈતા પાવળિયા તેડારે આ માજીએ કીધું, મને બિહાર ભાઈ અને ભુવોજી બોલ્યા, ડોશીમાં તમને શરમ નહીં આવતી? આ રામજી ભુવો જે વાઘરિયાની નાતમાં પંકવું છે એ હું પોતે અને મારા માફામાં મેલું ચોખ્ખું મારે ઘણું પાળવાનું હોય છે અને તમે બેહવાની વાત કરો છો માજી. કે ભાઈ પણ મને ન બેહારો તો કોઈ નહીં, આ મારું પોટકું તો મેળવા દે અને હું આ તારા રથનો એક આમ હાથ કડું ચાલી અને અવળી અવળી આવું તો મારો પંથ કપાય અને ભુવાજી દયા કરો ને. તમે ભુવો દયાળુ છો ને શું આમ કરો છો આજ? રામજી ભુવો રીહમાં બોલ્યા કે માજી મૂકી દો આ માફો આંશ કાઢી, એટલે આ તો આપોઆપ માતા હતી. એ પાવળિયા હો ભળકમ એ દાડે રામજી દીકરા મને ઓળખશો નહીં. એટલે રામજીએ બિહારી નો આ વેલડું આગળ આવ્યું. દાડે મારી જોગ માયા છોડવરની સુંદરી બની ને વખડાના જાળો બેઠી, ભાઈ ધીરા ધીરા હાથી રૂવા મોડી પવળિયા વગાડજે. પાવળિયા માતા આવી પણ ભુવોજી ઓળખી શક્યા નહીં અને આગળ વેલડું વાંચ્યું, મારી જોગ માયાએ એવી ક્રિયા છોડી અને હોળ વનની અસ્ત્રી બની અને ગ્રહણીનું રૂપ લઈને એક જાળામાં બેઠી બેઠી રૂવો છે અને મધુરો હાથ જોઈને ભુવાજીએ કીધું કે વેલડું રોકો. અરે પાવળિયો તો કીધું જવું કોણ છે? કે ભુવાજી એક દરબારની દીકરી છે,
ચમરું હશે કે હવે ઘેર જવાય એવું નહીં, ઘેર જવું તો મારો આદમી કાપી નોખે, માવિત્રના ઘેર જવું તો માવિત્ર માઈ નોખે, એટલે મારે મરી જે છૂટકો છે, મારું કોઈ છે. પણ નજર કરી તેથી આમ સૂર્યને કે ઉગ છે ગુગુ આવું સ્વરૂપ હતું, અને તેથી આ રામજી ભુવો શું કે છે, એ તમારું કોઈ ના હોય તો મારા વેલડે આવો, હું તમને જીવતો પાડ્યો એ વાંચા માં નહી દઉં. પાવળિયા તેડી કીધું કોઈ ના હોય તો તમે તારા અહીં આવતા રહો, અને મારી જોગ માયા વેલડે ચડી અને એમ કીધું કે રામજી આમ લમણો વાળ એ રામજી ઋષિના રૂપમાં મૂહળક વઈ હતી, તી મને ઓળશી નહીં, આજ મુળવરની સુંદરી હડકબઈ બનીશું, તારી વર્તી બદલાણી હવે તને જીવતો મેલું નહીં, પાવળિયા વગાડજે. પાવળિયા પછી આ રામજી કગરી પડ્યો, માં મારી ભૂલથી કે પણ ડોશીમાં હું હતી હોય એમ હું છું, પણ તારી વર્તી બદલાણી એટલે ભગવાનની વર્તી બદલાય એટલે દેવ ખસી જાય છે પાવળિયા, એનું કારણ એવું હોય છે, બાકી દેવ તો એના એ છે. આરડી નો બનાવનારા પ્રગણ દેવરાજ ભવડા ના યાલ છે બાપા, ડેકલાવાળો વળી નો જોઈતો પાવળિયો છે, આ ડેંડોળા ચોકડી થી રડી બોલનારો તોફાનગીરી એ બાવા અમારી જોગ માયા એ ખંડ માં નોમ ગાઢ્યું પાવળિયા, વાઘરી સમાજ ઉજળી કરી ચરી નો પાળી એટલે એ ફૂંક હા ગાઢી નો જો વગાડજે.